મહાવીરના ચરિત્રને જરા વૈજ્ઞાનિક રીતે જોશું તો મજા આવશે. પહેલો ડંખ માર્યો ભગવાન મૌન, ભગવાન સ્થિર, ભગવાન શાંત, અને એટલે ઓલો ડબલ જોરથી બીજો મારે. આજ સુધીમાં કોઈની તાકાત નથી કે એક ડંખ પછી જીવતો રહ્યો હોય. અને ચંડ કૌશિકની તાકાત તો દિવસે દિવસે વધતી ગઈ હતી. કેવી વધતી ગઈ હતી? એના જંગલમાંથી, એના વનમાંથી, આકાશમાંથી કોઈ ઉપરથી પક્ષી ઉડે અને આમ જુએ ને પક્ષી ઉપરથી નીચે ભરથું થઈ જાય, આટલી તાકાત ચંડ કૌશિકની હતી. ચંડ કૌશિકના એરિયામાંથી કોઈ પક્ષી ઉડી નતું શકતું, પક્ષીને ખબર પડી ગઈ હતી. અહીંયા આવે એટલે આપણે આપણી દિશા બદલી નાખવાની. અને એમાં આજે મહાવીર આવ્યા ટબાલ જોરથી. એક તો ઘણા મહિનાના ઉપવાસ થયા હતા ચંડ કૌશિક, બરાબર છે? આ પારણું કહેવાય ને. આજે પહેલી વાર પારણું થાય છે ને, જેવો બીજી વાર ડંખ માર્યો હવે તો નિશ્ચિત પડશે. અને ચંડ કૌશિક ખસી જાય છે, કદાચ આ વ્યક્તિ મારા માથા પર પડશે, હું દબાઈને કચડી જઈશ. ચંડ કૌશિક ખસી ગયા. નો ઇફેક્ટ, નો રિએક્શન. અને તમે જોજો, જે માણસ હારતો જાય એમ શું કરતો જાય? હાર્યો જુગારી. એક વાર ડંખ મારું કઈ ન થાય, બીજી વાર ડંખ મારું કઈ ન થાય, હવે એવો જોરથી મારું. એને પોતાની પૂંછડી ઝાડની સાથે બાંધી દીધી અને પછી તાકાત ભરી પોતાની છાતીના ભાગની અંદર, અને પછી બધું ઝેર એકઠું કરી અને ભગવાનના અંગૂઠા પર ત્રીજો ડંખ માર્યો. નો રિએક્શન. ચંડ કૌશિક હવે વિચારમાં પડ્યો છે, આ કોણ છે? આ માણસ છે, જનાવર છે કે જડ છે? ત્રણ ત્રણ ડંખ માર્યા પછી કોઈ અસર નહીં, અને અંગૂઠામાંથી લાલ લોહી નીકળવાને બદલે સફેદ દ્રવ્ય પ્રવાહી શું નીકળ્યું? ઘડીકમાં અંગૂઠા સામે જુએ, ઘડીકમાં પ્રભુની સામે જુએ, અને એમ કરતા કરતા તારા મૈત્રક રચાયું. ભગવાનને થયું હવે સમય આવી ગયો. શિખામણ પણ આપતા પહેલા એક શિખામણ તમને આપી દઉં છું. સોનાની લગડી ગમે તેટલી ગરમ હોય ને ત્યારે બીજાને ન અપાય. ગરમા ગરમ લગડી પણ સોનાની હોય તોય જો બીજાને આપો તો શું થાય? દાજી જાય. અને એ જ લગડી તમારા માથા પર મારે હું આપો છું, આવી અપાતી હશે? ગમે તેવી સોનાની લગડી પણ ગરમ હોય તો એને ઠારીને અપાય. સારામાં સારી શિખામણ પણ ગરમા ગરમ શબ્દોમાં ન અપાય, સુગર કોટેડ કરીને આપવાની હોય. ભગવાન એને એમ નથી કહેતા, અલ્યા ચંડ કોશિયા યાદગાર, ગયા ભાવમાં તો આવા ક્રોધ કર્યા, હવે આ ભાવમાં મરીને તારે નરકમાં જવું ધિક્કાર છે, આવું કાંઈ ન કીધું. પરમાત્માએ જોયું હવે અવસર આવી ગયો છે. તમારે ત્યાં બોલાય છે મોકે પે ચોકા. ભગવાન મહાવીરે જોયું મોકો આવી ગયો છે, અને પ્રભુએ એટલું જ કીધું, બુજ્જ બુજ્જ ચંડ કૌશિક. ચંડ કૌશિકનો ક્રોધ એક દિવસ માટે નહીં, કાયમ માટે શાંત. તમારા પરિવારનો કોઈ દોષ તમારે કાયમ માટે શાંત કરવો હોય તો એટ એ ટાઈમ રિએક્શન આપવાનું બંધ કરી દો. ક્રોધમાં આવીને શિખામણ આપવાને બદલે એક છ કલાક માટે શાંત થઈ જાઓ. વ્યક્તિ શાંત થઈ જાય, પ્રેમથી એને બાજુમાં બેસાડો, બોલાવો અને સમજાવી 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 એના જીવનમાંથી એ દુર્ગુણ કે દોષને તમે રવાના કરો. એટ એ ટાઈમ આપવા જશો તો ક્રોધ ઘટવાને બદલે બમણો. સૂર્યની સામે સૂર્ય તો નથી આવતો, સૂર્યની સામે ચંદ્ર નથી આવતો. જોયું, સૂર્ય ગયા પછી ચંદ્ર આવે છે. એટલે એ જ કેવું છે કે જીવનમાં ક્યારેક શાંતિથી પણ કોઈને કહેવું હોય ને ત્યારે સામી વ્યક્તિ કેવી હોવી જોઈએ? સૂર્ય જેવી લાલચોળ ના હોવી જોઈએ, ચંદ્ર જેવી શાંત બની જાય, ત્યારે તમારે એની સાથે વાત કરવી. બે વાત બરાબર ધ્યાન રાખો. નંબર એક, ગમે તેવા નિમિત્ત મળે એ વખતે તમે તમારા ક્રોધને કંટ્રોલમાં રાખો, નહીં તમારે જ રાખવો પડશે. તમે કહેશો કે મારા સાહેબ એવું કંઈક વાસ્કેપ નાખો, ઘણા એવું કહેતા હોય મારા સાહેબ એને વાસ્કેપ નાખો ને. એક માં પોતાના દીકરાને લઈને આવે ને, મોટે ભાગે હું જોઉં દરેક માની એક જ ફરિયાદ હોય પોતાના દીકરા માટે, બીજું બધું સારું છે, પણ બોલો બોલો બેનો, પણ એનું માથું બહુ ગરમ છે, એને કાંઈ કહેવાય નહીં, મને જરા કહીએ ને ઉકળી જાય, એનો પિત્તો જાય છે કે નહીં? હવે એ બેનને એમ કહું કે એને પછી પેલા હું તમને વાસ્કેપ નાખું કે એ ગમે તેટલો ગુસ્સો કરે તમારે ગુસ્સો નહીં કરવા, પેલા તમારાથી શરૂઆત કરો. નંબર વન, ક્રોધને, પોતાના ક્રોધને કંટ્રોલમાં રાખો.
રાખવો જ પડશે. 500 નું ડાયાબિટીસ હોય ને એની સામે મીઠાઈ મીઠાઈ હોય, પાંચ મીઠાઈ પાંચ પકવાન, કેવું પડે? ના હો નહીં ખાતો, ના હો નહીં ખાતો એમ કેવું પડે? કે ઈ જ કહી દે ભાઈ, કાં તો મને અહીંથી ઉભો કરી દો, કાં તો મને બાધા આપી દો, ધારણા આપી ગ્રહ બધી મીઠાઈ નહોતી. આ કંટ્રોલ કોને કરવો પડે? જાતે જ તમારે જ કરવો પડશે. કોઈ વાસ્કેપ કામ નહીં લાગે, કોઈ બાધા કામ નહીં લાગે. બાધાઓ તોડી નાખો તમે. ઘણી વખત લીધી છે, ઘણી વખત.